विषय इकोनॉमिक्स पार्ट बे वृद्धि अने विकासना निर्देशको। आगळना विडियोमां आपणे बे निर्देशको विकासना निर्देशको जोता हता। विकासना निर्देशकोमां आपणे बे निर्देशको जोई गया छे, राष्ट्रीय आवक अने माथादीठ आवक। हवे तीजो निर्देशक तरफ जईए तो छे आपणे जीवननी भौतिक गुणवत्ता। हवे जीवननी भौतिक गुणवत्ता एटले शुं, एमां कई कई बाबतोनो समावेश थाय छे अने तेना कारणे आर्थिक विकास कई रीते थाय छे ते जोवानुं छे, बराबर। ने आपणे जोईए तो आर्थिक विकासनो मुख्य हेतु शुं छे, तो आर्थिक विकासनो मुख्य हेतु लोकोने हमेशा हमेशा लोकोना जीवन धोरणमां सुधारो थाय, बराबर। अने सुधारो करवानो छे के हमेशा लोकोना जीवन धोरणमां शुं थवो जोईए, सुधारो थवो जोईए। अने आ सुधारो તેથી કોઈ પણ દેશનો આર્થિક વિકાસ થયો છે કે કેમ, કેટલો થયો છે, કેટલા કયા દેશ કરતાં વધારે થયો છે કે ઓછો થયો છે, અગર તે માપવું હોય તો તે માટે માનવે જીવનની ભૌતિક ગુણવત્તાનો નિર્દેશક સ્વીકાર કરવો પડે। હવે જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું, બરાબર। આ ચેપ્ટરમાં તમને 3 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે જીવનની ભૌતિક ગુણવત્તા વિશે ટૂંકમાં સમજાવો, અથવા નક્કી કરવા માટે સેવાઓ અને વસ્તુઓ કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે જણાવો 3 માર્ક્સમાં। વિદ્યાર્થી મિત્રો, ગયા વર્ષે બોર્ડની એક્ઝામમાં પ્રશ્ન પૂછાયો હતો 3 માર્ક્સમાં, એટલે ધ્યાનથી સાંભળજો। હવે પહેલાં તો જોવું પડશે આપણે કે જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું, બરાબર। હવે જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું તો અહીંયા તમે જોઈ શકો છો કે સમયના કોઈ એક ગાળા દરમિયાન, અહીંયા કીધું છે સમયના કોઈ એક ગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહ દ્વારા, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કીધું છે, વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહ દ્વારા વિવિધ વસ્તુઓ અને સેવાઓની વાત કરીએ તો આપણે 11મા ધોરણમાં ચેપ્ટર આખું ભણી જ ગયા છે વસ્તુઓ અને સેવાઓ, બરાબર। તો સમયના કોઈ ગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહ દ્વારા, આ સેન્ટન્સ યાદ રાખવું પડશે અને લખવું જરૂરી છે કે સમયનો કોઈ એક ગાળો છે, બરાબર, એ દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિઓનો જે સમૂહ છે એ દ્વારા વિવિધ વસ્તુ અને સેવાઓના વપરાશના ધોરણ, જોજો ધ્યાન રાખજો, વપરાશના ધોરણો કે જીવન ધોરણમાં થતા સુધારાઓનો અંદાજ, વપરાશના ધોરણો અને જીવન ધોરણ કે કોઈ એક સમયગાળો છે એ સમયગાળા દરમિયાન વ્યક્તિ અને જે વ્યક્તિઓનો સમૂહ છે, બરાબર, એ વ્યક્તિઓનું વપરાશ અને એનું જીવન ધોરણ કેટલું વધ્યું છે વસ્તુ અને સેવાઓને લીધે, બરાબર। વસ્તુ અને જે વિવિધ સેવાઓ જે ભૌતિક સુખ સગવડ વ્યક્તિ મેળવે છે, તો એ જે ભૌતિક સુખ સગવડો વસ્તુ અને સેવાઓ દ્વારા મેળવે છે, તો એ વપરાશના જે આ ધોરણો છે કે એનું જીવન ધોરણ જે સુધારો થાય છે તેને શું કહેવાય, જીવનની ભૌતિક ગુણવત્તા, બરાબર। હવે આ જે માનવ જીવનની ભૌતિક ગુણવત્તા વિવિધ વસ્તુઓ અને સેવાઓના શું, સેવાઓનો વપરાશના ધોરણો પર આધારિત છે, અને એટલે જ કીધું છે વપરાશના ધોરણો એટલે શું કે કોઈ સમયમાં કોઈ પણ એક ગાળા દરમિયાન વ્યક્તિ અને વ્યક્તિના સમૂહ દ્વારા કેટલો વપરાશ થાય છે, બરાબર, કેટલી વસ્તુઓ અને સેવાઓ ભોગવે છે, વપરાશમાં લેવાયેલા ખોરાક બળતણ અથવા અન્ય બિન ટકાઉ વસ્તુ હશે, ટકાઉ વસ્તુ હશે, વપરાશમાં લેવાયેલા સેવાઓનો જે સમૂહ હશે તે, બરાબર। તો આ વપરાશના ધોરણો કે જીવન ધોરણ તેમના જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે। જે વપરાશના ધોરણો છે, જે જીવન ધોરણ છે, એ શું કરે છે, એમના જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે, અને જેથી આ જીવન વપરાશના ધોરણ અને જીવન ધોરણને જીવનની ભૌતિક ગુણવત્તા તરીકે ઓળખવામાં આવે છે। હવે 3 માર્ક્સ માટે જે આ ક્વેશ્ચન પૂછે છે આઈએમપી છે, જે 3 માર્ક્સમાં પૂછાય છે, બોર્ડની એક્ઝામમાં ગયા વર્ષે પૂછાયો હતો કે જે જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરવા માટે વસ્તુ અને સેવાઓમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, બરાબર। તો 10 જેટલી બાબતો છે, આ 10-10 જો બાબતો છે જે છે, એ જો એમાં જો વ્યક્તિ અને વ્યક્તિઓનો સમૂહ છે, જો એ વપરાશના ધોરણો છે, જીવન ધોરણો છે, જો એ લોકોનું ઓછું આવે તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય। અગર જો આ ક્ષેત્રમાં જરૂરી સુધારાની જરૂર હોય તો એ ઉપાયો સૂચવીને આ ક્ષેત્રમાં સુધારો કરવામાં આવે છે। હવે પહેલાં જોઈએ તો આપણે ખોરાક, હવે આપણને ખબર છે ખોરાક, તો વ્યક્તિને ખોરાક તો મળે જ છે,
એવું નથી કે મળી ગયો એટલે આર્થિક વિકાસ થઈ ગયો, પણ એ પોતાના જીવન ધોરણ દરમિયાન વપરાશના ધોરણ દરમિયાન જે ખોરાક મેળવે છે એ કેટલું કેલરીયુક્ત છે, પ્રોટીન છે, ચરબી છે એ જોવું પડે, તો જ શું કહેવાય એનું જીવન ધોરણ સુધરે છે તેમ કહેવાય. એટલે ખોરાક ખાવા પૂરતું મળે છે, રોટલા તો રોટલા મળે છે એવું નહીં હોય વિદ્યાર્થી મિત્રો, એ ખોરાક મેળવે તો છે પણ એનું જીવન ધોરણ કેટલું ઓછું આવે છે, એ કેટલું કેલરીયુક્ત ખોરાક મેળવે છે, કેટલું પ્રોટીન મેળવે છે, કેટલું ચરબી મેળવે છે, તો એ જોવાનું છે કે દેશમાં ખોરાકથી જીવન ધોરણ સુધરે છે કે નહીં. બીજું છે આરોગ્ય અને તબીબી સેવા. આરોગ્ય ક્ષેત્ર અને તબીબી ક્ષેત્ર આપણે ખબર છે દેશનું કેવું છે બરાબર, પરંતુ આપણને ખબર છે કે ભારતની વસ્તી ઘણી મોટી છે બરાબર, વસ્તીના ક્રમે ભારત બીજા નંબરે આવે છે, તો વસ્તીના એકાદિક ડોક્ટરોનું પ્રમાણ કેટલું છે એ જોવાનું હોય છે બરાબર, કે વસ્તી જેટલી છે તો એ વસ્તીના આધારે એકાદિક ડોક્ટરોનું પ્રમાણ કેટલું છે, એના આધારે તબીબી સેવાઓ મળે છે કે નહીં તે જોવું પડશે બરાબર. અને આપણને ખબર છે કે ભારતમાં એનું પ્રમાણ કેવું છે, ઓછું છે, પણ એ આપણને જોવા નથી, પણ કઈ કઈ ગુણવત્તા અથવા ભૌતિક વસ્તુમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે, તો આ એક સેવા છે આરોગ્ય અને તબીબી સેવાઓ. ત્રીજું છે રહેઠાણ અને કપડાં બરાબર. વ્યક્તિઓનું જીવન ધોરણ ઊંચું લાવવું હોય તો રહેઠાણ અને કપડાં તો જોઈએ બરાબર. તો રહેઠાણમાં પણ જોવાનું છે કે ઓરડાની સંખ્યા કેટલી છે, કે વ્યક્તિ ઓરડા દીઠ સરેરાશ વ્યક્તિ કેટલા વ્યક્તિઓને કેટલા ઓરડા મળે છે, અથવા એક ઓરડામાં કેટલી વ્યક્તિ રહે છે એ જોવાનું છે. પછી છે શિક્ષણ અને મનોરંજન બરાબર. હવે શિક્ષણ અને મનોરંજન, શિક્ષણ એક સેવા છે આપણને ખબર છે, તો એ શિક્ષણ જે છે એ વ્યક્તિ જે છે જે શિક્ષણ કેટલા ટકા વસ્તી પ્રાથમિક શિક્ષણ મેળવે છે, માધ્યમિક શિક્ષણ મેળવે છે, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવે છે એ જોવાનું છે. અને મનોરંજન, મનોરંજનમાં આપણને ખબર છે ટીવી થિયેટર્સ વગેરે મનોરંજનની કેટલીક સેવાઓ તેમને મળે છે બરાબર, એ જોવાનું છે. ચોથું શિક્ષણ, યાદ રાખજો પહેલું ખોરાક, બીજું આરોગ્ય અને તબીબી સેવાઓ, ત્રીજું રહેઠાણ અને કપડાં, અને ચોથું છે શિક્ષણ અને મનોરંજન. હવે વિદ્યાર્થી મિત્રો અમે જોઈએ પાંચમું, પાંચમું છે પરિવહન અને માહિતી પ્રસારણ સેવાઓ. પરિવહન, પરિવહન એટલે શું એ તમને ખબર છે, પરિવહન એટલે શું કે તમે જોઈએ તો મુસાફરી, રેલવે વ્યવહાર મુસાફરીના જે પણ હશે એ શું કહેવાય વાહન વ્યવહાર, એને શું કહેવાય પરિવહન. તો વાહન વ્યવહારની સેવાઓ મળે છે કે નહીં, અને માહિતી પ્રસારણ સેવાઓ એટલે જે સંદેશા વ્યવહાર છે તે, તો એમાં પણ વસ્તી દીઠ રેલવેની લંબાઈ કેટલી છે, કેટલી રેલવે છે, ટેલિફોનની સંખ્યા કેટલી છે એ બધું જોવું પડે છે, તો એ બધી બાબતોનો સમાવેશ થાય છે જીવનની ભૌતિક ગુણવત્તામાં. છઠ્ઠું છે ઊર્જા શક્તિ, કે માથાદીઠ ઊર્જાનો વપરાશ વ્યક્તિઓને કઈ રીતે મળે છે. પછી દેશની વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી, ચોખ્ખું પાણી વસ્તીને ચોખ્ખું પાણી મળે છે કે નહીં બરાબર. પછી છે સરેરાશ આયુષ્ય, કે વ્યક્તિ સરેરાશ આયુષ્ય કેવું ભોગવે છે બરાબર, કે સરેરાશ આયુષ્ય કેટલું છે એ આપણે હજુ ડીપમાં સમજીશું. પછી બાળ મૃત્યુનું પ્રમાણ, કે દેશનું બાળ મૃત્યુનું પ્રમાણ કેટલું છે, અને આમાં જો ઘટવું ઘટેલું હોવું જોઈએ, જો ઘટે તો આર્થિક વિકાસ થાય છે તેમ કહી શકાય છે. પછી છે ડ્રેનેજની સુવિધા. હા, ડ્રેનેજની સુવિધા પણ અગત્યની છે, કે ડ્રેનેજની સુવિધા હોવી જોઈએ બરાબર, તો જ શું થશે આર્થિક વિકાસ થશે અને સ્વચ્છ રહેશે બરાબર. તો ઉપર્યુક્ત આ જેટલી પણ 10 બાબતો છે બરાબર, પહેલી એકવાર વિદ્યાર્થી મિત્રો ધ્યાન પાછું જોયું, ખોરાક કેલરી પ્રોટીન અને ચરબીયુક્ત હોવું જોઈએ, આરોગ્ય અને તબીબી સેવાઓ, ત્રીજું કપડાં રેટાન અને કપડાં, ચોથું છે શિક્ષણ અને મનોરંજન, પાંચમું પરિવહન અને માહિતી પ્રસારણની સેવાઓ, છઠ્ઠું ઉર્જા શક્તિ, સાતમું ચોખ્ખું પાણી, આઠમું સરેરાશ આયુષ્ય, નવમું બાળ મૃત્યુનું પ્રમાણ, અને દસમું ડ્રેનેજની સુવિધા બરાબર. હવે આ જેટલી પણ 10 બાબતો તમે જોઈ, તો ઉપર જેટલી પણ બાબતો છે એમાં જો સુધારો થઈ રહ્યો છે તો દેશમાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તા સુધરી છે તેમ કહી શકાય. અને જો સુધારો ન થયો હોય તો કઈ રીતે સુધારો કરવો, તો તેના ઉપાયો જાણી લેવા જોઈએ અને એવા ઉપાયો યોજવા જોઈએ કે જેથી આ 10-એ 10 જે વસ્તુ અને સેવાઓ છે એ બાબતોમાં સુધારો થાય. અને જો
જે પણ બાબતોમાં સુધારાની જરૂર હોય તો તેના ઉપાયો યોજવા જોઈએ અને એ બાબતોમાં વધારો કરી શકાય। માનવ જીવનના કોઈ પણ નિર્દેશકને સાપેક્ષ રીતે પણ રજૂ કરી શકાય છે। સૌથી મૂલ્યધર તમે જોઈ શકો છો કે આ જે માનવ જીવનની ભૌતિક ગુણવત્તા છે બરાબર આ મોસ્ટ આઈએમપી છે એક માર્ક્સમાં પૂછાય છે કે જીવનની ભૌતિક ગુણવત્તા આનું મહત્તમ મૂલ્ય કેટલું છે। विद्यार्थी मित्रों ध्यान रखो जीवन की भौतिक गुणवत्ता आंकनु महत्तम मूल्य कितनू छे 100। याद रखो पाचल कन्फ्यूजन थई सके छे એટલે અંદર યાદ રાખજો કે જીવનની ભૌતિક ગુણવત્તા આંકનું મૂલ્ય 100 છે બરાબર। તો જીવનની ભૌતિક ગુણવત્તા સુધારવા ઉપર જે વિકાસશીલ દેશો છે એ વધારે ને વધારે ધ્યાન આપે છે કારણ કે વિકસિત દેશ થયેલા દેશો છે આ બધી જ બાબતોથી આગળ હોવાના જ છે। જે વિકાસશીલ દેશ છે જે આર્થિક વિકાસ કરી રહ્યા છે આ 10-10 બાબતોને ધ્યાનમાં રાખીને શું વધારો કરે છે જેથી આર્થિક વિકાસ થાય અને આર્થિક વિકાસ એટલે આપણને ખબર છે એનો હેતુ જ છે કે લોકોનું જીવન ધોરણ સુધરે અને લોકોનું કલ્યાણ થાય। હવે વિદ્યાર્થી મિત્રો આ 10-10 બાબતો જે છે આ 10-10 જે બાબતો છે ધ્યાન આપજો અહીંયા કે એ 10-10 બાબતો તમારે લખવાની છે અને યાદ કરવાની છે કારણ કે મોસ્ટ આઈએમપી છે ને આમાંથી આ વ્યાખ્યા અને આ જે છે એક માર્ક્સ નો પૂછાય જ છે બરાબર પૂછાય જ છે કે જીવન ભૌતિક ગુણવત્તા આપણું મહત્તમ મૂલ્ય 100 હોય છે। વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો એકવાર। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું જીવનની ભૌતિક ગુણવત્તાનો આ અને જીવનની ભૌતિક ગુણવત્તા વિશે આપણે જોઈએ કે એનામાં સુધારણા થવી જોઈએ અગર એ સુધરે તો આર્થિક વિકાસ થયો છે તેમ કહી શકાય। હવે આવે છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એ કઈ રીતે માપવાનો છે આ ત્રીજો નિર્દેશક છે। આપણે આગળના બે નિર્દેશકો જોયા હતા જેમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની મર્યાદાઓ દેખાતી હતી બરાબર। તો એ લોકોમાં મર્યાદા હતી કે આવકમાં વધારો થતો હતો એટલે આર્થિક વિકાસનો એ સાચા નિર્દેશક ન હતા પરંતુ આ જે જીવનની ભૌતિક ગુણવત્તા છે જેમાં આપણે જે 10-10 વસ્તુઓ અને સેવાઓનો સમાવેશ જોયો હતો હવે એ વસ્તુઓ અને સેવાઓમાં જો વધારો થતો હોય તો શું થશે કે જેટલા પણ લોકો છે વ્યક્તિ છે વ્યક્તિઓના સમૂહનું જીવન ધોરણ ઊંચું આવે જીવન ધોરણ ઊંચું આવે એટલે કલ્યાણ થાય અને કલ્યાણ થાય એટલે શું થશે દેશનો વિકાસ વધશે। હવે આપણે જોયું કે રાષ્ટ્રીય આવકની મર્યાદામાં શું હતું કે એને વસ્તી ધ્યાનમાં લીધી ન હતી અને માથાદીઠ આવકમાં વસ્તીને ધ્યાનમાં લેવામાં આવતું હતું। હવે જ્યારે વસ્તીને માથાદીઠ આવક એટલે શું કે કુલ રાષ્ટ્રીય આવકને તેને કુલ વસ્તી વડે ભાગવામાં આવતું હવે માથાદીઠ આવક એટલે વ્યક્તિદીઠ આવક કેટલી હતી હવે આપણે ખબર છે કે વસ્તી ભારતમાં વધારે છે પરંતુ આવકમાં વધારો થયો બરાબર કે બધાની આવકમાં એટલો વધારો થતો નહીં હતો ગરીબ વર્ગ છે તે ઓછી આવક મેળવતો હતો અને ધનિક વર્ગ છે એ વધારે આવક મેળવતો હતો એટલે કોઈ પોતાની આવક બતાવતા નહીં હતા એટલે એમાં મર્યાદા આવી હતી એટલે આ નિર્દેશક શું હતું કે કહી શકાય ને આપણને ખબર છે કે વ્યક્તિદીઠ આવક કેટલી હોય છે માથાદીઠ આવક જ્યારે આપણે શોધતા હતા કે જ્યારે કે કોઈ દેશની માથાદીઠ આવકનો આંક જો $10,000 આવતો હોય તો દરેક વ્યક્તિ કે 10,000 કમાતીની આવક વધે નહીં બરાબર અમુકની $10,000 હોય તો અમુક 1,00,000 પણ કમાવતો હોય બરાબર ને અમુક એના નીચે પણ હોય બરાબર તો દેશની વધતી આવક અમુક લોકોના હાથમાં જ કેન્દ્રિત થાય છે દેશની વધતી આવક જે છે શું છે અમુક લોકોના હાથમાં જ કેન્દ્રિત થાય છે એટલે તે વિકાસ કહી શકાય નહીં બરાબર તેને આપણે વિકાસ કહી શકતા નથી। દેશનો વિકાસ એવો હોવો જોઈએ કે જેમાં ગરીબોના જીવન ધોરણ ઊંચું લાવે તેવો વિકાસ કેવો હોવો જોઈએ કે ગરીબોનું જીવન ધોરણ શું હોવું જોઈએ ઊંચું લાવે નાગરિકની પ્રાથમિક જરૂરિયાત સંતોષાય બરાબર નાગરિકની શું પ્રાથમિક જરૂરિયાત સંતોષાય તો વિકાસ થયો છે તેમ કહી શકાય છે તો દેશે આર્થિક વિકાસ કર્યો છે તેમ કહી શકાય અને જીવન ધોરણ ઊંચું લાવવા માટે જીવનની ભૌતિક ગુણવત્તાઓ સુધારેલી હોવી જોઈએ જે વપરાશના ધોરણ અને જીવન ધોરણને આધારે કરી શકાય બરાબર। હવે આ જો ગરીબોનું જીવન ધોરણ ઊંચું લાવે અને તેનો વિકાસ તેને વિકાસ કહેવાતું હોય તો એ વિકાસને ધ્યાનમાં રાખીને ડેવિસ મોરિસ ધ્યાન રાખજો જે અર્થશાસ્ત્રી છે ડેવિસ મોરિસ
એને જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રજૂઆત કરી છે. આ શોર્ટ ફેશનમાં તમને પૂછાઈ શકાય છે ડેવિસ મોરિસ ડેવિસ એવો પણ શબ્દનો ઉલ્લેખ થશે કાં તો ડેવિસ મોરિસ એ શબ્દનો પણ ઉલ્લેખ થશે. એટલે ધ્યાન રાખજો અર્થશાસ્ત્રીનું નામ ડેવિસ મોરિસ ડેવિસ. ડેવિસ મોરિસ ડેવિસ તમને એક માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાશે કે જીવનની ભૌતિક ગુણવત્તા આંક તેની રજૂઆત કોણે કરી હતી તો ડેવિસ મોરિસ ડેવિસે. વિદ્યાર્થી મિત્રો એક માર્ક્સનો ક્વેશ્ચન છે આવડવો જોઈએ. હવે જીવનની ભૌતિક ગુણવત્તા આંકને PQL તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળના વિડીયોમાં પણ મેં તમને કીધું હતું PQLI તમને આ પૂછા છે એનું સ્વરૂપ પૂછાશે. PQLI નું સ્વરૂપ શું છે તો ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ. યાદ રાખજો ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ આ પણ તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો બે વસ્તુ અહીંયા શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે કે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રજૂઆત કોણે કરી હતી તો ડેવિસ મોરિસ ડેવિસે કરી હતી. એનું મૂળ સ્વરૂપ તો ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ. બરાબર અને એનો મહત્તમ આંક 100 છે. બરાબર આ એક ધ્યાનમાં રાખજો તો જ તમને શું સરળ પડશે. આ જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રજૂઆત ડેવિસ મોરિસ ડેવિસે કેમ કરી હતી કે ગરીબ લોકોનું જીવન ધોરણ ઊંચું આવે અને આર્થિક વિકાસ થાય બધાનું કલ્યાણ થાય તેના માટે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રજૂઆત કરી હતી. હવે આગળ જોઈએ તો જીવનની જ્યારે ભૌતિક ગુણવત્તા આંકની રજૂઆત કરી ત્યારે અર્થશાસ્ત્રીએ ત્રણ બાબતોને ધ્યાનમાં લીધી છે. અને આપણને ખબર છે 10 બાબતો છે. 10 બાબતોમાંથી ખાલી 3 ઘટકોને ધ્યાનમાં લીધું છે. પહેલું છે શિક્ષણનું પ્રમાણ, બીજું છે અપેક્ષિત આયુષ્ય અને ત્રીજું છે બાળ મૃત્યુ દર. બરાબર તમને એક માર્ક્સમાં પૂછાય કે જીવનની ભૌતિક ગુણવત્તા આંકના ઘટકો કેટલા છે. બરાબર 3 છે આ 3 ઘટકો. IMP છે કે 3 ઘટકોને ધ્યાનમાં લીધું છે. પહેલું છે શિક્ષણનું પ્રમાણ, બીજું છે અપેક્ષિત આયુષ્ય અને ત્રીજું છે બાળ મૃત્યુ દર. હવે શિક્ષણનું પ્રમાણમાં આપણે જોઈએ તો શિક્ષણનું પ્રમાણમાં શું હોવું જોઈએ. હવે શિક્ષણ આપણને ખબર છે વસ્તીની ટકાવારીને આધારે શિક્ષણનું પ્રમાણ નીકળે છે કે સાક્ષરતાનું દેશમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે. એ સાક્ષરતાના પ્રમાણને આધારે શું થાય છે શિક્ષણનું પ્રમાણ નીકળે છે. હવે અમુક એવી વ્યક્તિઓ છે કે જે શું કરે છે ઉચ્ચતર શિક્ષણ મેળવે છે, માધ્યમિક શિક્ષણ મેળવે છે, પ્રાથમિક શિક્ષણ મેળવે છે. બરાબર એ શિક્ષણ મેળવીને કોઈ આગળ ભણે છે, ડૉક્ટરી ભણે છે, એન્જિનિયર બને છે, તો એના આધારે પોતે શું કરે છે પોતાનું જીવન ધોરણ સુધારે છે. બરાબર તો એ જો એ લોકોનું જીવન ધોરણ જો શિક્ષણના પ્રમાણને આધારે સુધરતો હોય તો શું કહેવાય વિકાસ થયો છે એમ કહેવાય. આપણે જોયું કે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ શિક્ષણની સ્થિતિ દર્શાવે છે કે સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે. બરાબર એમાં દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની ટકાવારીને આધારે શિક્ષણનું પ્રમાણ જાણી શકાય છે. બરાબર શિક્ષણ મેળવેલી કે દેશમાં કેટલી પણ વસ્તી છે એમાંથી વ્યક્તિ દીઠ કેટલી વ્યક્તિએ શિક્ષણ મેળવ્યું છે એ શિક્ષણ જેટલા એ પણ મેળવેલું છે. હવે શિક્ષણ પ્રાથમિક હશે, ઉચ્ચતર હશે, માધ્યમિક હશે, ડિગ્રી હશે, બરાબર ગ્રેજ્યુએટ હશે, તો એ જે પણ શિક્ષણ મેળવેલી વસ્તી ટકાવારીને આધારે શિક્ષણનું પ્રમાણ જાણી શકાય. જો એ લોકો શિક્ષણનું પ્રમાણ વધુ હોય તો શું થશે એ લોકોનું કલ્યાણ થશે, એમનું જીવન ધોરણમાં સુધારો આવશે, એના વપરાશના ધોરણોમાં વધારો થશે. બરાબર અને તેના આધારે શું થશે એ નાગરિકો જેટલા પણ નાગરિકો હશે એમની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય, એ ગરીબીથી જરીક ઉચ્ચે આવે, બરાબર તો શું થશે વિકાસ થયો છે એમ કહેવાય. એટલા માટે શિક્ષણનું પ્રમાણ અહીંયા શું આ ઘટકો નક્કી કરવામાં આવ્યા છે. બરાબર હવે વિદ્યાર્થી મિત્રો જીવનની ભૌતિક ગુણવત્તાનો બીજો ઘટક તરીકે કયો છે અપેક્ષિત આયુષ્ય. અપેક્ષિત આયુષ્ય, અપેક્ષિત આયુષ્ય એટલે શું એક માર્ક્સમાં પૂછાય છે IMP 1 માર્ક્સ માટે કે અપેક્ષિત આયુષ્ય એટલે શું એની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો પૂછાય છે. એટલે ધ્યાનથી જોજો અપેક્ષિત આયુષ્ય એટલે શું કે બાળકના જન્મ સમયે જ્યારે પણ બાળકનો જન્મ થાય છે તો બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષા. અહીંયા જોજો અપેક્ષા પર લીધી ધ્યાન રાખજો અહીંયા ફક્ત
अपेक्षा कीधी छे के बाळक ने ज्यारे पण जन्म थाय छे तो ए जन्म समय ए केटला वर्षनो आयुष्य भोगवशे बराबर तो ए जेटला वर्षनो आयुष्य भोगवशे तेनी अपेक्षा ने शुं कहे छे अपेक्षित आयुष्य હવે અપેક્ષિત આયુષ્ય સેના પર ડિપેન્ડેન્ટ કરશે કે અપેક્ષિત આયુષ્યમાં શું છે ખાલી પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે આપણને ખબર છે ભારતમાં સરેરાશ આયુષ્ય કેટલું છે 65 વર્ષ જેટલું છે બરાબર 60-65 વર્ષ જેટલું છે કે એક વ્યક્તિ કેટલું જીવશે 60-65 વર્ષ બરાબર તો જન્મ સમય કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તે ફક્ત ને ફક્ત અપેક્ષા કરી છે એમાં પણ અહીં પણ ભારતમાં શું છે કે પ્રજાનું સરેરાશ જ આયુષ્ય દર્શાવે છે બરાબર હવે अपेक्षित आयुष्य जो वधे ध्यान रखो अपेक्षित आयुष्य वधे तो आरोग्य की सेवाओ सारी छे तेम कही शकाय बराबर जो आयुष्य वधशे वधशे ने वधशे तो शुं थशे लोकोनो विकास जीवन धोरण वधशे वधे तो शुं कही शकाय आपणे के आरोग्य की सेवाओ केवी छे सारी छे ने जो आरोग्य की सेवाओ सारी होय तो विकास में पण शुं थशे वधारो थशे विद्यार्थी मित्र ध्यान रखो अपेक्षित आयुष्य वधवू जोईए वधे बराबर अपेक्षित आयुष्य वधे विद्यार्थी मित्र पाछू तमने कही दऊं छूं के अपेक्षित आयुष्य एटले शुं एक मार्क्स में पूछाय छे एमां तमे लखी शको छो के बाळकना जन्म समय ते केटला वर्षनो आयुष्य भोगवशे तेनी अपेक्षाने शुं कहेवाय छे अपेक्षित आयुष्य अने अपेक्षित आयुष्य वधे तो शुं कहेवाय देशनुं आरोग्य सेवा शुं छे सारी छे एम कही शकाय त्रीजुं बाळ मृत्यु दर विद्यार्थी मित्र ध्यान आपजो बाळ मृत्यु दर छे ए पण तमने एनी व्याख्या एक मार्क्समां पूछाय छे बराबर घणीवार आ जे बंने व्याख्या छे घणीवार पूछाई गई छे एक्झाममां ध्यान राखजो बाळ मृत्यु दर एटले शुं ए पण ध्यान राखजो बराबर बाळ मृत्यु दर शब्द जोजो जे पूछाय छे ए रीते ज एनी व्याख्या लखवानी छे बाळ मृत्यु दर एटले शुं जीवता जन्मेला बराबर जीवता जन्मेला दर हजार बाळकोए बाळको छे हो याद राखजो मृत्यु दर नुं प्रमाण नथी पूछ्युं बाळ मृत्यु दर छे एटले जीवता जन्मेला दर हजार बाळकोए दर हजार की संख्या में जोवानुं छे दर हजार बाळकोए एक वर्ष शुं आयुष्य पूर्ण कर्या पहला मृत्यु पामता बाळकोनी संख्या ने एक वर्ष नुं पण ए लोको जीवता नथी एक वर्ष पहला जो मृत्यु पामे तो तेने शुं कहेवाय बाळ मृत्यु दर कहे छे विद्यार्थी मित्रों एक वार पाछुं जोईए आपणे शुं कीधुं छे जीवता जन्मेला दर हजार बाळकोए एक वर्षनुं आयुष्य पूर्ण कर्या पहला एक वर्षनुं आयुष्य पूर्ण कर्या पहला आ सेंटेन्स आवुं जोईए के एक वर्षनुं आयुष्य पूर्ण कर्या पहला मृत्यु पामता बाळकोनी संख्याने बाळ मृत्यु दर कहे छे बराबर ध्यान राखजो विद्यार्थी मित्रो हवे बाळ मृत्यु दर घटे तो जेमां बाळ मृत्यु दर घटे ने तो शुं कही शकाय के देशमां आरोग्यनी सगवडता वधी छे तेम कही शकाय एटले आ जो बे प्रमाण छे घटको छे ए घटकोमां आरोग्यनी सेवाओ आपणे जाणी शकीए छे आ बे घटको परथी जो अपेक्षित आयुष्य वधे तो आरोग्यनी सेवाओ सारी छे देशनी अने बाळ मृत्यु दर घटे तो शुं कही शकाय तो पण आरोग्यनी सेवाओ सारी छे एटला माटे अहींया जीवनी भौतिक गुणवत्तामां त्रण बाबतोनो समावेश थाय छे पहेलुं शिक्षणनुं प्रमाण બીજો અપેક્ષિત આયુષ્ય અને ત્રીજું બાળ મૃત્યુ દર હવે તમને કહેવાય PQRI એટલે બરાબર અહીંયા ધ્યાન રાખજો PQRI બરાબર શિક્ષણનું પ્રમાણ વત્તા અપેક્ષિત આયુષ્ય આ અને પ્લસ બાળ મૃત્યુ દર બરાબર હવે આપણે આગળ જોઈએ પુશ વિદ્યાર્થી મિત્રો હવે આટલું જાણ્યા પછી તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો વોટ્સઅપ મેસેજ પર મેસેજ કરીને અસ્તુ આભાર